નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. શાળાની ફીના મામલે છેડાયેલી જંગ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે. વાલીઓ પોતાની રજૂઆત કરે છે, ખાનગી શાળા સંચાલકો પોતાની રજૂઆત કરે છે. આ બધાની વચ્ચે પરેશાન થાય છે બાળકો. ઘણી શાળાઓ હોલ ટિકિટ નથી આપી રહી, ઘણા બાળકોને રૂમમાં બંધ કરી રાખે છે. આ બધાની વચ્ચે ફીનો કકળાટ તો યથાવત જ છે, એટલે ફી જ બની ગઈ છે આજના સમાજની ખરી પરીક્ષા. ફી વધારા મામલે સરકાર અને વિપક્ષ સામને સામને છે અને વાલીઓનો મરો થઈ રહ્યો છે. ત્યારે આગામી 9 તારીખે વાલીઓ ગાંધીનગર સુધીની રેલી યોજવાના છે. આ મામલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આ રેલીનું આયોજન મોકૂફ રાખવામાં આવે. આગામી સમયે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે બાળકોના માનસ પર અવળી અસર પડે. સત્ર પૂર્ણ થયા બાદ તેની સાથે મીટિંગ કરી અને જે કોઈ પ્રશ્નો હશે તેનું નિરાકરણ લાવવા સાથે મળી પ્રયાસ કરવાની બાહેધરી હાલ શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવી. તો આજ વિષયને લઈને આજે આપણે કરીશું વાત. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિરેનભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે અને સાથે જ વાલી મંડળમાંથી ગિરીશભાઈ સોની પણ જોડાયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. જે રીતે આ મુદ્દો સામે આવી રહ્યો છે, વારંવાર આ મુદ્દાને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છે, વારંવાર આજે પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક તરફ સંચાલકો છે, એક તરફ વાલીઓ છે. સરકાર હવે કઈ દિશામાં કોને સમજાવે તે પ્રશ્ન થઈ ગયો છે. હિરેનભાઈ શું કહેશો આપ? ખરેખર તો એક તરફ સંચાલક અને એક તરફ વાલીઓ છે જ નહીં, બંને તરફ વાલીઓ છે. એનું કારણ એવું છે કે અમે સંચાલકો એ બાળકના પહેલા વાલી છીએ. બાળક અમારી સાથે 5 કલાક 6 કલાક ગાળે છે જાગ્રત અવસ્થામાં. વાલી સાથે એટલો સમય ગાળતું નથી, એટલે અમે કોઈ આમને સામને છીએ નહીં, તેવો કોઈ વિષય નથી. અને એ જ વાત આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં 1400 જેટલી પ્રાઇવેટ શાળાઓ છે. એ 1400માંથી લગભગ 1320 શાળાઓએ એક જ દિવસે એફિડેવિટ કરીને આપી દીધું કે અમે 15,000થી ઓછી ફી લઈશું. તો આ માત્ર 60-70-80 સ્કૂલો માટે, બાકીની 1320 શાળાઓ કે 1340 શાળાઓ બદનામ થઈ રહી છે. રોજ સવારે અમને કોઈક માફિયા કહી રહ્યું છે, કોઈ બુકલેગર કહી રહ્યું છે, કોઈ અમને લૂંટારું કહી રહ્યું છે. તો અલ્ટિમેટલી અમે તો બાળકના ઘડવૈયા છીએ, સારા સમજના ઘડવૈયા છીએ અને અમારે આજ દિન સુધી અમે આજ કામ કર્યા છે. હિરેનભાઈ, સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે ઘડવૈયાઓ જ જ્યારે બાળકો અને તેમના વાલીઓની પરિસ્થિતિ નથી સમજતા અને આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવી રહી છે, ક્યાંક હોલ ટિકિટ આપવાની ના પાડવામાં આવી રહી છે, ક્યાંક બાળકોને બહાર બેસાડી દેવામાં આવે છે, એટલા માટે જ આ બધા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને એટલા માટે જ તમારી સામે આંગળી પણ ચિંધાઈ રહી છે. રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, સત્યમ હંસોરા તેમની સાથે પણ સંચાલક જોડાયેલા છે રાજકોટના. સત્યમ, જે રીતે આખો વિવાદ સામે આવી રહ્યો છે, છેલ્લા કેટલાય સમયથી ચાલ્યો આવતો વિવાદ, કોઈ જ પ્રકારનું આમાં નિરાકરણ નથી આવી રહ્યું અને શાળા સંચાલકોની અનેક જગ્યાઓએ મનમાની સામે આવી રહી છે. જે રીતે હિરેનભાઈ કહી રહ્યા છે કે તેઓ તો બાળકોના ઘડવૈયા છે, એટલે એક તરફ સંચાલકો અને એક તરફ વાલીઓ નથી પરંતુ બંને તરફ વાલીઓ છે, તેવું નિવેદન અહીંથી તો આવી રહ્યું છે સામે. હજી ચોક્કસથી ફીનો જે મામલો છે જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે, વાલીઓ તરફથી પણ રજૂઆત કરવામાં આવે છે, સામેની તરફ શાળા સંચાલકો તરફથી પણ રજૂઆત કરવામાં આવે છે, સરકાર તરફથી પણ નિવેદનો આપવામાં આવે છે. આમ છતાં પણ હજુ સુધી આ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. અનેક આંદોલનો વાલીઓ તરફથી પણ થયા, ઉગ્ર દેખાવો પણ કરવામાં આવ્યા, પરંતુ આમ છતાં પણ હજુ આ પ્રશ્ન ત્યાં ને ત્યાં છે અને વધુ આ જે મામલો છે તે આગળ વધતો જાય છે. આપણી સાથે અત્યારે આ મુદ્દાને લઈને વાતચીત માટે રાજકોટથી શાળા સંચાલકો જોડાયા છે. આપણી સાથે રાજકોટની કેટલીક ખાનગી શાળાના જે સંચાલકો છે તે અત્યારે ખાસ જોડાયા છે. હું આપને પૂછવા માંગીશ કે આ જે આખો સમગ્ર વિવાદ જે વધી રહ્યો છે, દિન પ્રતિદિન નવા વિવાદો સામે આવે છે, ઉગ્ર આંદોલનો થાય છે, શું માનો છો? રાજ્ય સરકાર દ્વારા જે છે, જ્યારે જ્યારે જુદા જુદા નવા નવા નિવેદનો બહાર પડે છે ત્યારે વાલી અને સંચાલકો જે છે વધારે સામે આવી રહ્યા છે. ખરેખર જે છે ફંડામેન્ટલ આ જે ફી રેગ્યુલાઇઝ કમિટી બની છે એ કમિટીના પાયાની અંદર એ પ્રમાણેનો સિદ્ધાંત છે કે જે કોઈ શાળાને 15,000, 25,000 કે 27,000 અને હવે નવી લિમિટ 30,000થી જો કોઈને વધારે ફી લેવી હોય તો તેમણે ફી રેગ્યુલાઇઝ કમિટીમાં જઈ પોતાના બધા જે છે આસ્પેક્ટ્સ અને પોતાના બધા જ પેપર સબમિટ કરી અને એમને જેટલી ફી લેવી હોય તો એમણે એમની પાસે મંજૂર કરાવવી પડે.
જ્યારે રાજ્ય સરકારે સૌ પ્રથમ જે નિવેદન બહાર પાડ્યું ત્યાંથી જ જે છે એ વાલી અને સંચાલકો સામે આવ્યા કે કોઈ વાલીએ 15,000, 25,000 કે 30,000થી વધારે ફી ભરવાની નથી. એક્ટની અંદર આવો કોઈ ઉલ્લેખ નથી કે આનાથી વધારે ફી ભરવાની નથી. વાલીઓનો જે મુદ્દો છે એ પણ ખરેખર અસ્થાને છે કે વાલીઓ 15,000, 25,000 અને 30,000ની અંદર બધા જ પ્રકારની ફેસિલિટી માગે છે, સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માગે છે, સારામાં સારા શિક્ષકો માગે છે, ભણતરની ઉપરાંત જે છે એ બધી જ કેરિક્યુલમ બધી એક્ટિવિટી થાય એવું પણ એ ઈચ્છે છે, અને પોતાનું બાળક બહુ સારી સંસ્થાની અંદર અભ્યાસ કરી રહ્યું છે એવું પણ સમાજની અંદર પ્રસ્થાપિત કરવું છે, અને ફીઝ જે ભરવાની આવે છે ત્યારે એમનું કેવું એવા પ્રકારનું થાય કે સરકારી શાળાની અંદર સરકારને જેટલો ખર્ચો થતો હોય એના કરતાં પણ ઓછી ફી ભરવી. અત્યારે સરકારને માત્ર પગારનો ખર્ચો જો ગણવામાં આવે તો એક વિદ્યાર્થી દીઠ 35,000થી શરૂ કરી અને 47,000 રૂપિયા સુધીનો જુદા જુદા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારને ખર્ચો થઈ રહ્યો છે. અને ત્યારે સરકાર એ પ્રાથમિક સ્વનિર્ભર શાળા સંચાલકો પાસે એવી અપેક્ષા રાખે કે એમણે 15,000માં ભણાવવું જોઈએ, એ વસ્તુ એટલે પાયાની અંદર જ આ વસ્તુ અસ્થાને છે, અને આ બધાને કારણે જ વાલીઓ અને સંચાલકોની સામસામે આવ્યા છે. આપનું શું માનવું છે, થોડા દિવસ પહેલા જે શાળા સંચાલકો રાજકોટના છે તેમના દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ મામલાને લઈને, શું કહેશો? ક્યાંક ને ક્યાંક મારું માનવું પણ સાહેબની સાથે હું સહમત છું કે સરકારશ્રી દ્વારા ક્યાંક ને ક્યાંક ખોટું વાલીઓને નિવેદન આપવામાં આવી રહ્યું છે કે 15,000, 25,000 અને 30,000 એ કોઈ કટ ઓફ લિમિટ છે એ એના માટેની છે કે 15, 25 અને 30 ઉપર જે કોઈ શાળાઓ ફી લેવા માગતી હોય એને FRC સમક્ષ પોતાના ડોક્યુમેન્ટેશન રજૂ કરવાના છે અને FRC છે એ એમને મંજૂર કરશે. પણ સરકારશ્રી દ્વારા વારંવાર એકને એક નિવેદન આવી રહ્યું છે કે 15, 25, 30 જ લેવાની, જેથી વાલીઓ ખોટા ગેરમાર્ગે દોરાય છે અને સંચાલકો અને વાલીઓને ઘર્ષણ વધે છે. એટલે મારું માનવું એવું છે કે સરકારે આ બાબતે વાલીઓને અને મીડિયામાં પણ સ્પષ્ટતા આપવી જોઈએ કે ભાઈ 15, 25, 30 છે એ કોઈ એવી કટ ઓફ લિમિટ નથી કે એનાથી વધારે ફી શાળા ન લઈ શકે. બોર્ડની પરીક્ષા પણ ખૂબ જ નજીક આવી રહી છે, આ જે વિવાદ છે તેને લઈને કંઈકને કંઈક બાળકો પરેશાન થઈ રહ્યા છે, શું માનવું છે? ખરેખર બાળકોને અત્યારે કોઈ માનસિક રીતે કોઈ એવું છે જ નહીં કે એ પરેશાન થાય. મુખ્ય મુદ્દો છે એ ફીનો છે, અને હું તો એમ માનું છું કે આ ફીનો મુદ્દો આવ્યો કેવી રીતે. આજે સરકારે જ્યારે 15, 25, 30ની જે લિમિટ છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે જો 15, 25 કે 30થી વધારે ફી લેવી છે તો તમે ફી નિર્ધારણ કમિટી સમક્ષ જાઓ અને ફી નિર્ધારણ તમારા વ્યાજબી કારણો મૂકો અને તમે વધારે ફી લઈ શકો. ત્યારે વચ્ચે અત્યારે ક્યાંય વિદ્યાર્થીઓ આવતા જ નથી, અને જે પણ પ્રશ્નો છે એનો અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી જ રહ્યું છે, અને સુપ્રીમ કોર્ટે પણ જ્યારે કીધું હોય કે તમે પ્રોવિઝનલ ફી જે શાળાઓ અત્યારે જેમના વ્યાજબી કારણો રજૂ કરીને તમે લઈ શકો છો, ત્યારે વિદ્યાર્થીઓને આખું વર્ષ અમે કોઈ પણ સ્કૂલે એમને પરેશાની થાય એવા કોઈ પણ પેલા કર્યા જ નથી, અને વિદ્યાર્થીઓ એમાં પરેશાન થવાનું ભવિષ્યમાં પણ નહીં આવે એવી હું ખાતરી આપું છું. અચ્છા, બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે, જે રીતે હમણાં કહ્યું એમ કે એક તરફ બાળકો જ્યારે ભણવા માટે આવતા હોય છે તે અહીં અભ્યાસ કરે છે, પરંતુ જ્યારે તેઓ ઘરના વાતાવરણમાં જતા હોય છે ત્યારે અભ્યાસની બદલે તેમની સામે ફીની જ વાતો તેમના વાલીઓ એટલે કે તેમના માતા પિતા દ્વારા કરવામાં છે, જેને લઈને બાળકનું ક્યાંક ધ્યાન વિચલિત થઈ રહ્યું છે, શું કહેશો? ચોક્કસ સત્યમભાઈ, આ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે ખરેખર ખૂબ આઘાતજનક છે. શિક્ષણની પ્રક્રિયા કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. એજ્યુકેશન ઇઝ નોટ મિકેનિકલ પ્રોસેસ, ઇટ ઇઝ એન્ટાયર સાયકોલોજિકલ પ્રોસેસ. વિશ્વના મેજર દેશોમાં તમે અભ્યાસ કરો, એની ચકાસણી કરો, તો પ્રાથમિક શિક્ષણ સરકાર તરફથી મફત આપવામાં આવે છે. આપણા દેશમાં પણ એવી જ પરિસ્થિતિ હતી, પણ સમયાંતરે ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરી એટલે ગ્રાન્ટેડ સ્કૂલો ચાલુ થઈ, અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં પણ શિક્ષણ અને શિક્ષકોનું સ્તર કૈથળું એટલે એમને 1998થી સેલ્ફ ફાઇનાન્સનો કાયદો આવ્યો. આ કાયદો આવ્યા પછી 20 વર્ષ પછી આ પ્રકારની પીડા શા માટે? હું આપના માધ્યમથી સરકારને પ્રશ્ન પૂછું છું, વાલીને પણ એક વાત કરવા માગું છું કે ભાઈ શા માટે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આવી? સરકાર ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે. હું તો કહું છું જે વિવાદ ઊભો થયો છે, અને આ આ શિક્ષણનો જે વ્યવસાય છે અન્ય વ્યવસાય કરતાં જુદો છે. અહીંયા બાળક છે એ શાળાએ આવે છે, શાળાએ કોઈ સામાન્ય સ્થળ નથી, મંદિર કરતાં અનેક ગણું પવિત્ર સ્થળ છે. ત્યાં પોતાના જીવનના નૈતિક મૂલ્યો, આદર્શો
શિક્ષણ સંસ્કાર બધું મેળવે છે અને ભવિષ્યનો નાગરિક બને છે. એટલે સોસાયટી જે બને છે એ શાળામાંથી એની શરૂઆત થાય છે. ત્યારે અત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમને પીડા છે. ત્યારે હું સરકારને એક જ વસ્તુ કહું છું કે ભાઈ ચાલો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો ફીનો પ્રશ્ન છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો બંધ કરી દે ચાલો, પણ એક પેરેલલ વ્યવસ્થા સરકાર ઊભી કરે, દરેક મા બાપને છે દરેક વિદ્યાર્થીઓને છે એક મફત શિક્ષણ મળે, અને જે સેલ્ફ ફાઇનાન્સ જે પ્રકારનું શિક્ષણ ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ આપે છે એ પ્રકારની વ્યવસ્થા સરકાર ઊભી કરે. ઓટોમેટિકલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો બંધ થઈ જશે, અથવા તો વિવાદ જે ઊભો થયો છે વિવાદ બંધ થઈ જશે. તો એ પ્રકારનું પહેલાં ઊભું તો કરો. તમે અત્યારે વિદ્યાર્થી અને શિક્ષકોને વાલી અને સંચાલકોને સામે સામે કરી દીધા, આ કયા પ્રકારની વૃત્તિ? બીજા નંબરમાં શિક્ષક પ્રત્યે વિદ્યાર્થીને ખૂબ શ્રદ્ધા હોય છે અને આ શ્રદ્ધાનો વિષય છે, આ જ્ઞાનનો વિષય છે. જ્ઞાન ક્યારેય દાદાગીરીથી ન લઈ શકાય, જ્ઞાનમાં ક્યારેય ઝઘડો ન હોઈ શકે, જ્ઞાન તો પ્રેમથી આવે અને હૃદયની લાગણીથી આવે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના જે સંબંધ છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ ઊભો થયો છે, અને વાલી અને સંચાલકો વચ્ચે જે પ્રકારનું અત્યારે વાતાવરણ ઊભું થયું છે, હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ નુકસાન માત્ર માત્ર અને માત્ર વિદ્યાર્થીને થઈ રહ્યું છે. વિદ્યાર્થીનું કોઈ નથી વિચારતા, અમે સંચાલકો અમારું વિચારીએ છીએ, સરકાર એનું વિચારે છે, અધિકારી એનો વિચારે છે, વાલી એનો પ્રશ્ન લઈને સમાજની સામે જાય છે, પણ વિદ્યાર્થીનો અત્યારે કોઈ નથી વિચારતા. એટલે વિદ્યાર્થીના મુદ્દે એને અત્યારે ખૂબ સાંત્વન આપવું જોઈએ અને આત્મવિશ્વાસ ખૂબ જબરદસ્ત રીતે રહીએ અને પરીક્ષામાં ખૂબ સારું લખી શકે એ પ્રકારનો માહોલ સરકારે જ ઊભો કરવો જોઈએ. અચ્છા, વિદ્યાર્થીઓ માટે વિચારવાની વાત અહીં સામે મૂકી છે. આ વિવાદ જે આખો છેલ્લા સમયથી કેટલા સમયથી ચાલી રહ્યો છે, દરરોજ દિન પ્રતિદિન નવા વિવાદો ઊભા થાય છે, નવા વિરોધો સામે આવે છે, હવે આ વિવાદનો અંત ક્યારે આવશે? શું એવું કારણ, શું એવી વાત આમાં ખૂટે છે કે આ વિવાદનો અંત આવતો નથી? સૌ પ્રથમ તો સી 24 કલાકને આ મુદ્દો ઉઠાવવા માટે હું ધન્યવાદ આપીશ. વિવાદનો ઉકેલ માત્ર સંવાદથી જ આવી શકે, સંવાદિતાના અભાવે આ બધો વિવાદ ઉપસ્થિત થયેલો છે. શાળા સંચાલકો, વાલીઓ, સરકાર માત્ર આર્થિક મુદ્દાને આધારે જ વિવાદ ઊભો કરવામાં આવે છે, અને જ્યારે પૈસાની વાત આવે છે અથવા આર્થિક મુદ્દાની વાત આવે છે ત્યારે બીજી બધી જ બાબતોને નેવે મૂકી અને બધા એની પાછળ જ ચોંટી પડ્યા છે. ખરેખર પ્લે હાઉસથી શરૂ કરી અને 12 ધોરણ સુધી જે કંઈ શૈક્ષણિક વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે તેની અંદર સારામાં સારું ગુણવત્તાવાળું શિક્ષણ અને બોર્ડના પરિણામોનો કદાચ સર્વે કરાવવામાં આવે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની અંદર ભણતા વિદ્યાર્થીઓના બોર્ડના પરિણામો અને અન્ય શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના પરિણામો, આનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો આપણને વાસ્તવિક પરિસ્થિતિનો ખરેખર ખ્યાલ આવી જશે. તો માત્ર આર્થિક મુદ્દાને ધ્યાને ન લેતા બીજી બધી ઘણી બધી બાબતો તેની સાથે સાંકળવાની જરૂરિયાત છે, અને તે મુદ્દાને ધ્યાને લઈ અને બધા જો સંવાદિતાથી આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશે, વાસ્તવિક પરિસ્થિતિ બધા સમજે છે, સસ્તું અને સારું બે ક્યારેય ભેગું થવાનું નથી, જે કંઈ સગવડતાઓ જોતી હશે તો તે મુજબ આપણે ખર્ચ કરવાની તૈયારી દરેકે રાખવી પડશે. સંચાલકો છે તો સંચાલકોને બાળકો છે, એમના બાળકો ક્યાંક ભણે છે, એમને પણ કંઈક વ્યવસ્થિત સારી સગવડો જોઈએ છે, તો આર્થિક મુદ્દાને સાઈડમાં રાખી અને વિચારવું પડે છે. તો તુરલ, આ હતા રાજકોટના શાળા સંચાલકો, જેઓએ પણ પોતાનો અત્યારે અભિપ્રાય વ્યક્ત કર્યો અને જે આખો વિવાદ જે સમગ્ર મામલે જે ચાલી રહ્યો છે તેઓ પણ માની રહ્યા છે કે આવનારા દિવસોમાં આ વિવાદ જે ચાલી રહ્યો છે અને દિન પ્રતિદિન વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે તે વિવાદ શાંત બને જેથી કરીને બાળકોનું ભવિષ્ય છે તે સારું બને. જી બિલકુલ સત્યમ. તો જે રીતે રાજકોટના સંચાલકો વાત કરી રહ્યા હતા, હું આપની પાસેથી જે વિષય પર વાત કરવા માંગુ છું. ગિરીશભાઈ, વાલી મંડળ સાથે આપ જોડાયેલા છો અને જે રીતે આ સમસ્યા સામે આવી રહી છે, સંચાલકો પણ ક્યાંક અમુક બાબતોમાં સાચા છે, વાલીઓ પણ અમુક બાબતોમાં સાચા છે, પરંતુ હવે આખરે આમાં મધ્યમ માર્ગ શું કાઢી શકાય? મેડમ, મધ્યમ માર્ગમાં એવું છે કે જ્યારે આ કાયદો બન્યો તો સરકારે બી કોઈ વિચારીને કાયદો બનાવ્યો છે? આ કાયદાની માંગ ક્યારે આવી? જ્યારે ફીમાં દર વર્ષે 10%, 20%, 200%, 300% સુધીના વધારા સ્કૂલો નાખતી હતી. આજે એ લોકોને એમ સંચાલકોને અત્યારે એમ માર્ગ આપણને એમ સમજીએ કે સંચાલકોને અત્યારે આપણે એક બુદ્ધિ આવી કે આપણે અત્યારે અમે આ ધંધો નથી ચલાવતા, અમે સેવાનો વિષય ચલાવીએ છીએ, એગ્રી કોઈ વાંધો નથી, પણ દર વર્ષે તમે આટલો વધારો ચિંતા કોના ઉપર જતો હતો વધારો? મને તો પહેલો પ્રશ્નનો એ જવાબ આપો. વાલીઓ ક્યાંક ને ક્યાંક કોઈના ઘરમાં હોય ના હોય ગમે ત્યાંથી સેટિંગ કરી ફીઝ માટે અઠવાડિયામાં ભરી દેવું, નહીં તો તમારે પેનલ્ટી લાગશે, આ લાગશે, તે લાગશે. તમે ધંધો ચલાવો છો કે આ તમે એક એજ્યુકેશન તમે સર્વિસ તરીકે આપો છો કે ધંધો ચલાવો છો? પહેલી તો પ્રશ્ન એ જ આવે છે. જો તમારી નીતિમાં જ ખોટ નથી ફ્રોમ ડે વન તો આપણે આ બધા પ્રશ્નની જરૂરિયાત જ નથી. સંચાલકો પોતે નૈતિક જવાબદારી સ્વીકારે, દરેક સ્કૂલના સંચાલકો પોતાની ખર્ચાની આવકની સામે એમનું સર્વેયું મૂકે,
તમને તરત જ ખબર પડી જશે કે આજે સરકારે 15,000 નક્કી કર્યા, એમને એમ સરકાર નક્કી નથી કરતી, સરકારે પણ સર્વે કર્યો છે. ત્યારબાદ આ લોકોને 15-25-30ની લિમિટ આપી છે. 15-25-30 ઉપરની લિમિટ FRC નક્કી કરશે, અમને બી ખબર છે, અમે ના નથી પાડતા. પણ અત્યારે પ્રોવિઝનલ ફીના નામે ડરાવવા, સ્કૂલોમાં બોર્ડની હોલ ટિકિટ નથી આપવી, તો આ શું દાદાગીરી નથી? તમને નથી લાગતું આ દાદાગીરી? સીધે સીધી દાદાગીરી છે. હોલ ટિકિટ કેમ ના આપી શકો? તમે બાળક જે ભણે છે, 10માની એક્ઝામ છે, તમે એનું ભવિષ્ય બગાડવા માટે નથી બેઠા? મને જવાબ આપો આ બાબત તો. કેમ તમે કયા હિસાબથી તમે કહેતા કે અમે હોલ ટિકિટ નહીં આપીએ? તમે આ દાદાગીરી કઈ રીતે, દાદાગીરી કોણ સહન કરી લે આવી દાદાગીરી? બિલકુલ, એને શું કહેશો આપ? હોલ ટિકિટ ના આપી હોય એવો એક કેસ મને કહો. સાહેબ, આજની તારીખમાં જગ્યાએ અપાઈ ગઈ છે, હોલ ટિકિટ લેવાઈ ગઈ છે. હોલ ટિકિટ ના લેવાનું એક કારણ એવું હતું, એ સ્વમાનનો પ્રશ્ન હતો. આજની તારીખમાં હિરેનભાઈ, આજની તારીખમાં હું તમને સ્કૂલનું દાખલાનું નામ હું તમને પર્સનલ ચેનલ ઉપર નથી આપતો. ડિસિપ્લિનની કોપી આપી છે, ઓરિજિનલ હોલ ટિકિટ આજની તારીખમાં ફી માટે થઈને અટકાવી રાખી છે. સંવાદદાતા સંજય ટાંક ની સાથે અનેક વાલીઓ ઉપસ્થિત છે, તેમની પાસે જઈશું. સંજય, જે રીતે આ આખો મુદ્દો સામે આવી રહ્યો છે, સંચાલકો હાથ ઊંચા કરી રહ્યા છે, વાલીઓ પોતાની મનમાં પણ ચલાવી રહ્યા છે, અને જે રીતે વિદ્યાર્થીઓ વચ્ચે આમાં પીસાઈ રહ્યા છે, શું કહી રહ્યા છે તમારી સાથે ઉપસ્થિત છે તમામ વાલીઓ? બિલકુલ તોરલ, જે પ્રકારે જ્યારથી જ આ કાયદો આવ્યો ને ત્યારથી જ આ વિવાદની શરૂઆત થઈ છે, અને હજુ સુધી તે વિવાદનો અંત આવ્યો નથી, કારણ કે આ મુદ્દાનો અંત આવ્યો નથી. અને ક્યાંક ને ક્યાંક ફીને લઈને વાલીઓ જે છે તે પીસાઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે, શાળાના સંચાલકો જે છે કે તે તગડી ફી લઈ રહ્યા છે. કહી શકાય જે હોલ ટિકિટની જે વાત જે સામે આવી, હોલ ટિકિટ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે તેમને મળી રહી નથી. આજે શિવાસી સ્કૂલના એક વિદ્યાર્થી છે, તેને પણ હોલ ટિકિટ આપવાનો ઇનકાર જે છે તે શાળાના સંચાલકોએ કર્યો હતો, અને આખરે જે મીડિયાએ જે મધ્યસ્થી કરી અને ત્યારબાદ DO સુધી જાણ કરવામાં આવી, અને ત્યારબાદ તે બાળકને હોલ ટિકિટ મળી. એટલે કહી શકાય કે હજુ પણ શાળાના સંચાલકો ક્યાંક ને ક્યાંક હજુ પણ હોલ ટિકિટ એટલે ફી ના ભરાઈ હોય તો તેને હોલ ટિકિટ નહીં આપવામાં, અને વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે, ફોનથી ધમકી આપવામાં આવી રહી છે. વાલીઓ આપણી સાથે જે શું કહેશો, જે પ્રકારે અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ છે ફીને લઈને શું કહેશો? આમાં ખરેખર વાલીઓને એટલી સ્પષ્ટતા સરકારે કરવી જોઈએ કે તમારે આટલી ફી ભરવાની છે. એની જગ્યાએ સરકાર છેલ્લા એપ્રિલ મહિનામાં આ બિલ લાવેલા, ત્યારથી માંડીને અત્યાર સુધી વાલીઓને ખબર જ નથી કે કેટલી ફી ભરવાની, કારણ કે સરકારે એટલો બધો મામલો હાથે કરીને ગૂંચવી નાખ્યો છે. એના કારણે વાલીઓ અસમંજસમાં છે, અને સંચાલકોને પૂરતું બેકઅપ છે સરકારનું, એટલા માટે સંચાલકો બેફામ બન્યા છે. આજે દિવ્ય પર સ્કૂલનો પણ મામલો છે, જેમાં હોલ ટિકિટ રોકી રાખવામાં આવેલી, સંચાલકો માફિયા બન્યા છે, એમને પૂરું બેકિંગ છે. એના કારણે એ લોકો વાલીઓ ઉપર સતત પ્રેશર રાખે છે, છોકરાઓને ધમકી આપે છે, અને પરીક્ષામાં નહીં બેસવા દઈએ એનું ભવિષ્ય બગડવા સુધીની ધમકી મળે છે. છતાં પણ સરકાર રોજે રોજ આવા કેસ આવે છે, છતાં પણ સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે, અને વાલીઓને તો જાણે કે અમને ચણા મમરા સમજી નાખ્યા છે, અને વાલીઓ પ્રત્યે કોઈ એક શબ્દ આ દિન સુધી વાલીઓની ફેવરમાં કોઈ શબ્દ અમે સાંભળ્યો નથી. સંચાલકોની ફેવરના બધા સ્ટેટમેન્ટ આવે છે, પરંતુ વાલીઓને એવું નથી કહેવાનું કે તમારે ફક્ત 15,000 ફી ભરવાની છે, અને ઉપરની જે પણ ફી હશે એ FRC નક્કી કરે પછી વાલીઓ ભરી શકશે. આવું નિવેદન સરકારે કરવું જોઈએ, જેથી વાલીઓને ખબર પડે કે આટલી ફી ભરવાની, બીજી પછી ભરવાની. એની જગ્યાએ સરકારે સંચાલકોની ફેવર કરીને સંચાલકોને એવું કહેવામાં આવ્યું છે કે તમે વધારે ફી લઈ લો અને પછી પાછી આપવાની. પાછી શું કરવા આપવાની? તમે પહેલાંથી પાછી આપવાની શું કરવા વાત કરો છો? તમે પહેલાંથી જ ઓછી લો અને વાલીઓ ક્યાં ભાગી જવાના છે? વાલીઓ એ સ્કૂલમાં જ રહેવાના છે. તમે અત્યારે 15,000 ફી લઈ લો અને પછીથી જે પણ ફી નક્કી થશે એનો વધારાનો ડિફરન્સ વાલીઓ આપી દેવા માટે અગ્રી છે. વાલી LC લેવા માટે સંચાલક પાસે જ જવાના છે, વાલીઓ કે ભાગી થોડી જવાના છે. તો પછી સરકારે એવું કહેવું જોઈએ કે વાલીઓ અત્યારે 15 ભરે અને પછી ફી પાછી મળશે, કે પહેલાં વધારે ભરી દે પછી પાછી મળશે, એવું મારે સરકારને કહેવું છે. બિલકુલ તોરલ, જે પ્રકારે વાલીઓ જે કહી રહ્યા છે કે ફીનું ધોરણ જે નક્કી થવું જોઈએ સ્પષ્ટતા થતી નથી, ક્યાંક ને ક્યાંક જે છે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તેમણે જે તે સમયે એવું કહ્યું હતું કે જે શાળાના સંચાલકો છે પ્રોવિઝનલ ફી લઈ શકશે, જે તેઓ નક્કી કરીને લઈ શકશે. જ્યારે DO શિક્ષણના અધિકારીઓ જે છે તેઓ કહી રહ્યા છે કે પ્રોવિઝનલ ફી લેવાની સત્તા સ્કૂલ સંચાલકો પાસે નથી, એટલે જે નક્કી થઈ છે તે પ્રમાણે તેઓ ફી લઈ શકશે. એટલે ક્યાંક ને ક્યાંક ફીનું ધોરણ નક્કી થઈ શકતું નથી. વાલી આપણી સાથે શું કહેશો? પ્રોબ્લેમ તો મોટો છે ફીનો,
ખરેખર સરકાર સંચાલકોની ફેવરમાં જ અત્યારે વાત કરી રહી છે અને જે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ આ ચુકાદો હજી આ ગવર્મેન્ટ પૂરો આ મડાગાઠ ઉકેલી નથી શકી અને રોજે રોજ સ્કૂલોમાંથી ફોનો આવ્યા કરે છે કે ભાઈ તમે આ ફી ભરો પણ સરકાર ખરેખર ડિક્લેર કરે કે ભાઈ ફી વાલીઓએ આટલી જ ભરવાની છે, એની ઉપર એક રૂપિયો નથી ભરવાનો, પણ સંચાલકોના રોજ પ્રેશરથી અને ખરેખર અત્યારે પરીક્ષાનો સમય છે અને પરીક્ષાના સમયે આ ઇસ્યુ બહુ મોટો કર્યો છે એટલે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ખરેખર તો, જે યોગ્ય નથી અત્યારે. બિલકુલ, જે તોરલ જે ખાસ કે જે અન્ય વાલી આપણી સાથે છે, શું કહેશો? જે પ્રકારે અત્યારે મુદ્દો જે છે મડાગાંઠ બનીને રહી ગયો છે, મડાગાંઠ ઉકેલાતી નથી. આજે તો મારે તો કેવું એ જ છે કે જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ હોય એ લોકોને ફી શું હોય છે એનું પણ એ લોકોને નોલેજ નથી હોતું, અને એ લોકોને આપણે જે એમના ક્લાસની બહાર મૂકવામાં આવે છે સ્કૂલની બેન્ચની ઉપર, એ જો જાણે એ લોકો શિક્ષા કરવાની કોઈ મોટો ગુનો કરવા જતા હોય એવું કાર્ય એમને કરવામાં આવે છે. મેન્ટલી પ્રેશર સ્ટુડન્ટને પછી પેરેન્ટ્સને આજે આ કાયદામાં બધા મેન્ટલી અરેસ્ટમેન્ટ જેવું એક કાર્ય થઈ રહ્યું છે, એનો કોઈ ઉકેલ પ્રોપર આવતો નથી. આજે પ્રોવિઝનલ ફી કોઈ વસ્તુનો આનો ઉકેલ જ નથી. આમાં મેઇન દાદાગીરી સંચાલકની જ દેખાય છે. સંચાલક થ્રુ આ તો ઠીક છે, મીડિયા થ્રુ આપણે આપણી વાત સરકારને રજૂ કરી શકીએ છીએ, નહીં તો FRCમાં કોઈ પેરેન્ટ્સનો ઇન્ક્લુડ કરેલો નથી, અને એના કારણે આજે બધી વસ્તુમાં વચ્ચે વાલી જ પીસાઈ રહ્યા છે, બધી રીતે હેરાન વાલી થઈ રહ્યા છે. બિલકુલ તોરલ, જે વાલીઓ પીસાઈ રહ્યા છે અને ખાસ કરીને જે મહત્વની વાત છે કે જે ફી મામલે વિદ્યાર્થીઓને કે જે નાનો બાળક છે તેને કોઈ લેવા દેવા નથી, તેને ભણતર અભ્યાસ સાથે તેને લેવા દેવા છે, અને તેવા બાળકોને બેન્ચ પર ઊભા કરવામાં આવે છે અથવા ટોળાની વચ્ચે તેને ધમકાવવામાં આવે છે, અને જે આ દાદાગીરી જે છે શાળાના સંચાલકોની ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે અને તેના કારણે બાળ માનસ પર પણ એની અસર થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ સંજય, આભાર તમામ જાણકારી જે અમારા સુધી પહોંચાડીને, વાલીઓનો જે અવાજ પહોંચાડ્યો અમારા સુધી એના માટે. એમને આપને પૂછવા માંગીશ કે જે રીતે આ વાલીઓ જણાવી રહ્યા છે કેટલું યોગ્ય લાગે છે બાળકો સાથે આ પ્રકાર? બિલકુલ અયોગ્ય વાત છે, આવું થવું જ ના જોઈએ. પણ થઈ રહ્યું છે. બિલકુલ ના થવું જોઈએ, પણ થઈ રહ્યું છે. સવાલ એ છે કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર વિદ્યાર્થીઓ સાથે થઈ રહી છે. અમારા ગુજરાત રાજ્યના પ્રમુખ નારણભાઈ પટેલ અને પ્રિયવર્ધન કોરાટ જે બોર્ડ મેમ્બર છે ડોક્ટર પ્રિયવર્ધન કોરાટ, આ બંને જણાએ બહુ સખત શબ્દોમાં કહી દીધું છે, અને આપણે જે વાત કરી રહ્યા છે ને બહુ નાના એક નાનો ભાગ છે સંચાલકોનો, એની વાત કરી રહ્યા છે. એના હિસાબે અમને આખા સંચાલક મંડળને, આખા ગુજરાત રાજ્યના 17,000 સંસ્થાઓ ચાલે છે એ બધાને માફિયા કહીએ કેટલું વ્યાજ? સાહેબ તમે 17,000, મારી વાત સાંભળો, મને પૂરું કરવા દો. મને પહેલા એક FRCનો મતલબ બધા જાણે છે, ફી રેગ્યુલેટરી કમિટી. જી, વાલીને ખબર છે કે ફી રેગ્યુલેટરી નક્કી કરશે ત્યાં સુધી આપણે પ્રોવિઝનલ ફી ભરવાની છે, તો વાલી પણ કેમ નથી ભરતા ફી? પણ સાહેબ તમને સરકાર પાછી આપી દેશે, બધી સ્કૂલોએ કાગળ કર્યા છે, મારી પાસે કાગળો છે, હું તમને કમ્પ્લીટ કરું, લેખિત આપીને આપ્યું છે. ધીરનભાઈ તમને કમ્પ્લીટ કરું, તમને પ્રોવિઝનલ ફીઝમાં, તમને પ્રોવિઝનલ ફીઝમાં કઈ સ્કૂલ મને એવું લખીને આપે છે, કઈ સ્કૂલ લખીને આપે છે કે ફીસ રિફંડ કરીશું? તમારે એવી સ્કૂલો બતાવો, તમને તમે મારી સાથે આવો, તમને સ્કૂલમાં બતાવો, કોઈ લખવા તૈયાર નથી સાહેબ મારા. અને બીજું એવું કેવું છે એમનું લખાણ છે, અરે સાહેબ એવું કે છે આ ફીસ ભરવાની છે, નહીં તો એલસી તમારા છોકરાને કાઢી મૂકીશ, તમે તમારા છોકરાને હું કાઢી મૂકીશ. મારી પાસે આટલી દાદાગીરી છે સાહેબ. નહીં નહીં, મારી પાસે 25-1 સ્કૂલોના લખાણ છે, એ લોકો એના વાલીને સર્ક્યુલર કર્યા છે કે જ્યારે સરકાર ફી નક્કી કરશે જો એ ફી ઓછી હશે અમારી લેવા કરતા તો અમે પાછી આપી દઈશું, છતાંય ત્યાં વાલી ફી નથી ભરતા. વાલીને એટલું બધી વિદ્યાર્થીની પડી છે, અમને પણ સાહેબ આટલા વર્ષ ભરી આ વર્ષે કેમ નથી ભરતા? તમે મને કહો ને આટલા વર્ષ ભરી છે અત્યારે કેમ નથી? અત્યારે અમે કઈ આતંકવાદી તો બની નથી ગયા? અમે આતંકવાદી થઈ ગયા છીએ? અમે તો નથી ગયા, આતંકવાદી થઈ ગયા? તમને નથી ગયા તો મેડમ, અમે આપણે એક બાદ એક બોલીએ તો આપણી વાત, આપણે મારી વાત રજૂ એક કરવા માંગુ છું કે સરકાર શ્રી અમારે ને સરકાર શ્રીને એવો કોઈ જ મડાગાંઠ નથી જે ભાઈ કહેતા હતા કે માફિયા બની ગયા છે. સરકાર ખરેખર પહેલી વાલી બની હતી, એક પણ વાલી મંડળે રજૂઆત નથી કરી કે 15,000 ફી કરો. સરકારે 15,000, 25,000 અને 30,000ની એક બોર્ડર લિમિટ નક્કી કરી કે આટલી હોય તો વ્યાજબી છે, અને એની સામે બહુ જ મોટા ભાગની સ્કૂલો આટલી ફી લઈ રહી છે. તો તમે માત્ર એક 25-50-100 કે 500 સ્કૂલો માટે બાકીના 17,500 લોકોને તમે મોરલ ડાઉન કરી રહ્યા છો, રિઝલ્ટ આપી રહ્યા છે, કામ કરી રહ્યા છીએ. તમે પ્રેઝન્ટ ખાલી એવું 500 ને છોડીને તો પ્રેઝન્ટ નથી કરતા ને? નહીં નહીં, અમે 500 ને છોડીને જ પ્રેઝન્ટ કરીએ છીએ. 17,000 ની વાત કરી છે. તમે સંચાલકના પ્રેસિડેન્ટ તરીકે આવો છો તો 500 ને છોડી, હું મારા વાલી 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 સાથે આવીશ, હું વાલી સાથે જઈશ,
હું એ સ્કૂલમાં જઈને કહીશ કે પ્રોવિઝનલ ફી કરતા વધારે ઓછી નક્કી નહીં થાય તો અમે લાગીને અમે પાછી આપીશું. જે પ્રકારે હવે સમગ્ર મામલો વધારે ને વધારે પેચીદો બનતો જઈ રહ્યો છે એ પ્રમાણે આપ કહી રહ્યા છો કે હવે આપ આગળ આવશો, વાત કરશો. ઘણા બધા સંચાલકો મનમાની કરે છે ત્યારે શા માટે કોઈ સંચાલક આગળ ન આવ્યા અને અન્ય સંચાલક મિત્રને સમજાવવામાં ન આવ્યા. વાલી પણ મનમાની કરી રહ્યા છે. એક તરફ સરકાર કહી રહી છે કે આપ ફી ભરી દો, તમને ફી પરત કરી દેવામાં આવશે. આ વખતે વાલી પણ પોતાની જીત પરડ્યા છે. શા માટે આ પ્રકારની સિચ્યુએશન ઊભી થઈ રહી છે? ફી એક કઠિન પરીક્ષા બની ચૂકી છે અને સૌથી વધારે પીસાઈ રહ્યા છે આમાં વિદ્યાર્થીઓ. આજ વિષય પર કરીશું વાત સમય બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ બુલેટિનમાં ફરી એક વખત સ્વાગત છે. વાદ વિવાદમાં સ્વાગત. આપણે વાત કરી રહ્યા છીએ આજે ફી વધારાને લઈને જે સમસ્યાઓ ઉપસ્થિત થઈ રહી છે, ફી એક કઠિન પરીક્ષા બનતી જઈ રહી છે તેના વિશે આપણી આ ચર્ચામાં આપણે ફરી એક વખત આગળ વધીશું. ગિરીશભાઈ, બ્રેક પર જતાં પહેલાં આપણે જે રીતે વાત કરી રહ્યા હતા, વાલીઓ માટે સૌથી પહેલું હિત સ્વાભાવિકપણે પોતાના બાળકો જ હોઈ શકે અને બાળકોની પરીક્ષા એક તરફ માથે છે અને આ પ્રકારે વાલી મંડળ પણ હવે જે રીતે જીદ લઈને બેઠું છે, વાલીઓ પણ જે રીતે જીદ લઈને બેઠા છે, કેટલું યોગ્ય લાગે છે? મેડમ, યોગ્યમાં એવું છે કે એક વર્ષથી રાજ હતા, મધ્યમ વર્ગનો વાલી જે છે એ જ આમાં કૂદેલા છે. મોટા વર્ગને ફરક નથી પડતો અને નાના વર્ગને ફરક નથી પડતો. મધ્યમ વર્ગનો 70% વાલી વર્ગ છે આમાં કૂદી ગયો. એનું કારણ છે કે આજે 22 વર્ષથી જે સ્થિતિ બની ગઈ, શિક્ષણ ડે બાય ડે મોંઘું થતું ગયું. આજની તારીખમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ક્યાંક ને ક્યાંક હવે બોલ્યા વગર ચાલેવું નથી. અને અમને આશા દેખાય છે સરકારના કાયદાથી. શિક્ષણ કાયદેસર મફત હોવું જોઈએ. બધા દેશોમાં છે, ઘણા બધા દેશોમાં છે શિક્ષણ મફત છે. પણ ચલો, શિક્ષણ મફત નથી, શિક્ષણમાં જે આપણે જરૂરિયાત પ્રમાણે પૈસા આપીને શિક્ષણ આપવા તૈયાર છે, છતાંય સંચાલકોની મનમાની સહન કરવી એ પણ કેટલી હદે વ્યાજબી છે. આજે આટલી બધી પરિસ્થિતિ વિકર્યા બાદ કોઈ વાલીઓ એક ભાગી તો જવાના નથી. વાલીઓ અમે એમ કહીએ છીએ કે પ્રોવિઝનલ ફીસ, તમે સરકારનો જે ઓર્ડર, તમે સરકાર પાસેથી ઓર્ડર લઈને આવો ને, પ્રોવિઝનલ ફીસ કેટલી ભરવી એ તો એમ કે છે 50,000 અમારી ભરી દો. સરકારે જ કીધું છે અમને તમારે ભરી જ દેવાની છે, સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે. સુપ્રીમ કોર્ટે એવું ક્યાં કીધું છે કે તમારે જે પ્રોવિઝનલ ફીસ સ્કૂલની છે એ જ નક્કી કરે, 50,000 પ્રોવિઝનલ ફીસ ભરી દેવાની? એવી તો કોઈ ચોખવટ છે નહીં. તમે આવતા વર્ષે એમ કહો કે અમે સેટઅપ કરી દઈશું એવું કોઈ લેખિતમાં બાંયધરી નથી આપતું, પહેલી જ વાત. બીજી વસ્તુ, આવતા વર્ષે તમે સેટઅપ કરવાની વાત કરો કે આવતા વર્ષે જે બી હશે એમાં ફીસમાં, તો તમે અમારા પર વિશ્વાસ કરો ને. 15, 25, 30માં બધા વાલીઓ ભરવા અત્યારે એગ્રી છે. આવતા વર્ષે સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ એમ કે તમારે વધારે ભરવી છે, અમે ભરવા માટે બેઠા છીએ ને. અમે ક્યાં તમારે ત્યાં એલસી લઈને બીજી સ્કૂલમાં ભાગી જઈએ? બીજી સ્કૂલમાં સંચાલક તો તમારા મિત્ર જ છે ને. એટલે એ બાબતે સંચાલકોને સમજવાની જવાબદારી છે. અને બીજી વસ્તુ, દાદાગીરી હોય છે સંચાલકોની, હોલ ટિકિટો નથી આપતા, ક્લાસમાં ઊભા કરે. આજ મેડમ તમે એક જ વસ્તુ વિચારો, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના બાળકને ક્લાસની અંદર બેન્ચીસ ઉપર ઊભો કરે, હેડ ડાઉન કરીને સુવડાવી રાખે ક્લાસમાં, ગ્રાઉન્ડમાં રાઉન્ડ મરાવે. મિલિટરી શાસન ચાલે છે આપણે અહીંયા કે તમે ગ્રાઉન્ડમાં પહેલા ધોરણના બાળકને રાઉન્ડ મરાવશો? આ પ્રકારનું વર્તન જો વિદ્યાર્થીઓ સાથે, બાળકો સાથે કરવામાં આવે તો અમારે ઉભું થવાની જરૂર નથી? બિલકુલ, કુમળા માનસ પર કેટલી ખરાબ અસર પડી શકે છે. સુરતથી આપણી સાથે દીપકભાઈ રાજગુરુ જોડાઈ ગયા છે કે જેઓ શાળા સંચાલક છે. દીપકજી, આપનું પણ સ્વાગત છે. જે રીતે આપણે આ ચર્ચા કરી રહ્યા છે, સંચાલકોની મનમાનીને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, સંચાલકો જે વિદ્યાર્થીઓ સાથે વર્તન કરી રહ્યા છે તેને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, શું કહેશો આપ? નમસ્તે દર્શક મિત્રો, ખાસ કરીને જે ફીનો મુદ્દો છે તેમાં ગયા વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આ ફી રેગ્યુલેશન એક્ટ આવ્યો ત્યાર પછીથી અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે, લગભગ 10 થી 11 મહિના પસાર થઈ ગયા. આ વિવાદ વાદ સંવાદ ઘણો બધો થયો છે અને સંચાલકોએ 10 મહિના દરમિયાન ખૂબ ધીરજ રાખી છે, ચર્ચાઓ કરી છે, સરકાર સાથે પણ સંમત થવા માટે તે ચર્ચાઓ કરી અને ના છૂટકે પછી હાઈકોર્ટમાં અને હાઈકોર્ટ પછી હવે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું છે. ત્યારે ઘણા બધા વાલીઓએ સમયસર ફી નથી ભરી, છતાં પણ એક પણ દિવસ શાળાનું કાર્ય બંધ નથી રાખવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સતત અને સતત ભણાવ્યા છે, પરીક્ષાઓ લેવાય છે, પ્રવૃત્તિઓ પણ કરી છે અને પરિણામો પણ અપાયા છે. હવે છેલ્લે જ્યારે વર્ષ પૂરું થવાના આરે હોય ત્યારે આટલું વર્ષ પૂરા થતાં છતાં પણ જો વાલીઓ અમને સહકાર ના આપતા હોય ત્યારે અમારે સૌને નમ્ર વિનંતી કરીને એવું કહેવું પડે કે વર્ષ પૂરું થવા આવ્યું છે, પ્રોવિઝનલ ફી જે સુપ્રીમ કોર્ટે કીધી છે તે સમયસર આપે ભરી દેવી જોઈએ. કારણ કે શાળાનું સંચાલન છે તેની પાછળ હજારો અને લાખો શિક્ષકો કાર્યરત છે, ઘણા બધા અન્ય સ્ટાફ મિત્રો, એડમિન સ્ટાફ મિત્રો પણ કાર્યરત છે, તે લોકોના પગારો, લાઇટ બિલ, અન્ય ખર્ચાઓ આ બધું જ ફી ઉપર નિર્ભર હોય છે.
છતાં પણ 10-11 મહિનાથી શાળા સંચાલકોએ ધીરજ રાખીને આ કાર્ય કર્યું છે, તો હવે વાલીઓએ સહકાર આપવાની જરૂર હતી કે વર્ષ અન્ના અંતે અમે સૌ સાથે છીએ, પણ જે કંઈ નિર્ણય આવશે, ફી રેગ્યુલેશન કમિટી નક્કી કરશે, ત્યારે એ ફી વધારે હશે તો એડજસ્ટ કરવામાં આવશે, ઓછી હશે તો ભરી દેવામાં આવશે, પણ અત્યારે હાલની પ્રોવિઝનલ ફી જે સુપ્રીમ કોર્ટે કીધી છે તે તમામ વાલી મિત્રોએ સહકાર સાથે ભરી દેવી જોઈએ. બિલકુલ, વડોદરાથી અમારા સહયોગી જોડાઈ ગયા છે તુષાર. તુષાર, હું આપની પાસેથી જાણવા માંગીશ, આપની પાસે ઘણા બધા વાલીઓ ઊભા છે, જે રીતે વાત સામે આવી રહી છે, સુરતથી જે મિત્ર જોડાયા દીપક રાજગુરુ, તેઓ જણાવી રહ્યા છે કે એક શાળા ચલાવવા માટે ઘણો બધો ખર્ચો થતો હોય છે, જ્યારે નિર્ણય લેવામાં આવશે ફી પરત કરવાની હશે તો પરત કરી દેવામાં આવશે, વાલીઓએ પોતાની જીત છોડીને ફી ભરી દેવી જોઈએ. વડોદરામાં શું પરિસ્થિતિ, વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી તુરલ, જે રીતે વડોદરાના વાલીઓનું કહેવું છે એ પ્રમાણે આપે જણાવ્યું એ મુજબ ખરેખર પહેલેથી જ આ લોકોની એવી માંગ હતી, જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દાની અંદર જે વાત કરવામાં આવી, જે સ્લેબ બનાવવામાં આવ્યા તેને લઈને શાળા સંચાલકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કરીશું, પરંતુ હાલના તબક્કે જે સ્લેબ છે એ સ્લેબ પર લેવામાં નથી આવતા, અને ઉલટાનું જે વિદ્યાર્થીઓ છે એની જે ફી બાકી રહેલી છે એ બાકી રહેલી ફી માટે સતત પત્ર દ્વારા કાં તો નોટિસ દ્વારા વિદ્યાર્થી પાસે મોકલવામાં આવે છે, અને એનાથી એક માનસિક દબાણ પણ ઊભું કરવામાં આવ્યું છે. આપણી સાથે કેટલાક વાલીઓ છે, એ વાલીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જે વાત કરીએ કે એક તરફ સરકારે જે સ્લેબ બનાવ્યા હતા અને ખાનગી સંચાલકો અને જે તમે વાલીઓ છે એની વચ્ચે એક ફીને લઈને વાત ચાલી રહ્યો છે, તમે કહો છો કે નક્કી થયા બાદ અમે ભરીશું અને સંચાલકો કહે છે કે પહેલાં ભરી દો, શું હકીકત છે અને સંચાલકોનું શું કહેવું છે? લગભગ 8 મહિનાથી ચાલતી આ લડતનો કોઈ પણ હજી સુધી અંતિમ બિંદુ દેખાતું નથી. એક બાજુ સરકાર નિવેદન કરતી હોય છે અને બીજે જ દિવસે સંચાલકો તરફથી આશ્ચર્યજનક કાગળિયા અને નોટિસો અમને મળતી હોય છે. તો હવે અમને એ જ સમજાતું નથી કે સંચાલકોને સરકારની તરફેણ છે કે સંચાલકો સરકારને ગાંઠતા નથી. આ બે પ્રશ્નો ખરેખર હવે વાલીઓ નડી રહ્યા છે, અને એ લીધે વિદ્યાર્થીઓનું ભણતર પણ ખૂબ બગડી રહ્યું છે, અને અત્યારે જે સંચાલકો જે પોતાની મનમાની કરી રહ્યા છે, ક્યારેક હવે તો એ હદ આવી ગઈ છે કે વડોદરામાં અમુક સંચાલક સ્કૂલોએ તો આવતા વર્ષથી ફીના ઉઘરાણા પર ચાલુ કરી દીધા છે. એટલે શું કહેવા માગે છે, અને સરકાર મોટા મોટા હોર્ડિંગ લગાડી વાલીઓની જીત અને સંચાલકોની હાર જેવા બળકા ફૂંકતી હોય છે, તો આ સરકાર અમને જવાબ આપે કે વાલીઓની આમાં ક્યાં જીત છે? ચોક્કસથી, વાલીઓનો જે મુદ્દો હતો ફી નિયમનને લઈને એ ત્યાંને ત્યાં જ છે. વડોદરાની શહેરની કેટલીક શાળાઓ દ્વારા આવનારા વર્ષની પણ ફી વસૂલવા અંગેના પરિપત્રો જાહેર કરવામાં આવ્યા છે. આપ પણ એ સ્કૂલ પૈકીના એક વાલી છો, શું છે પરિપત્રની હકીકત અને સંચાલકોનું શું કહેવું છે આ મામલે? પરિપત્રની હકીકત પ્રમાણે જે સ્લેબ, મિનિમમ જે સ્લેબ બનાવવામાં આવે છે 15, 25 અને 30, અને સંચાલકોએ જે પરિપત્ર આપ્યા છે એની અંદર તમે જુઓ તો એ પરિપત્રને તો એ લોકોએ ડસ્ટબિનમાં નાખીને એમનું નવું પરિપત્ર ઊભું કર્યું છે કે સપોઝ કે કોઈ સ્કૂલો 50,000 ફીસ લેતી હતી તો એનું 10% ઇન્ક્રીમેન્ટલ પ્લસ મિસલેન્સના નામે બીજા 6-7 હજાર રૂપિયા એડ કરીને 60-70 હજાર રૂપિયા ફી કરી નાખી છે. અને બીજી વસ્તુ, એની સાથે સાથે સંચાલકો અમારી સાથે જે કલેક્શન કરે છે ફીની, એ લાઈક એવું લાગે છે કે અમે ડિફોલ્ટર છીએ, લોન પે કરીને નથી કરી એ પ્રમાણે ડિફોલ્ટર સમજી રહ્યા છે. અને SMS આવે છે, એવું કહેવામાં આવે છે કે તમે ડિફોલ્ટર થયા છો, તમારે પેડ કરવાની છે. એટલે નક્કી કરો તમે લોકો, સંચાલકો, સરકાર ભેગા થઈને કે અમે લોકો ગુંડાઓ છીએ, ડિફોલ્ટરો છીએ, માફિયા છીએ, વાલીઓ છે કોણ? અમે આવ્યા છીએ લડાઈ માટે, અમારા છોકરાઓના એજ્યુકેશન માટે, વિદ્યાર્થીઓ માટે, અને સ્કૂલોવાળા અમને સરકારને લીધે આ બધું બન્યું. સરકારે જો પહેલા જ દિવસે જરા ફિક્સ કરી નાખ્યું હોય કે અમે લોકો જે ફી રિડ્યુસ કરી રહ્યા છે બીકોઝ ઓફ ધ હિત ઓફ ધ વિદ્યાર્થી, હિત ઓફ ધ સંચાલકો કે કોના માટે, આ બધી મિસ્ટેક છે, બધી સરકારની જ ભૂલોને લીધે આ બધું પરિણામ વાલીઓ અને વિદ્યાર્થીઓ ભોગી રહ્યા છે. ચોક્કસથી, ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છાશક્તિનું અહીંયા જે હોવું જોઈએ એ નથી એવું માનવું છે ભાઈનું. હું તમને એવું પૂછવા માંગીશ કે જે રીતે શાળા સંચાલકોનું આ એક વર્તન છે, માનસિક દબાણ પણ વિદ્યાર્થીઓ પર આપવામાં આવે છે, આપણા પુત્ર પુત્રી જે પણ સ્કૂલમાં ભણતા હોય ઘરે આવીને શું કહે છે અને શું પ્રતિક્રિયા આપે છે વિદ્યાર્થીઓ ફીની ઉઘરાણીને લઈને? ઘરે આવીને વિદ્યાર્થીઓ ઘરે આવીને છોકરાઓ કહે છે કે પપ્પા સ્કૂલમાંથી ફી માગે છે, ને આવી રીતના રોજ આવીને અમને હેરાન કરે છે, ને આવી રીતના આ લોકો કહેવાનું આવે છે, અને ગભે સ્કૂલમાં જઈએ છીએ ત્યારે કે DO એ અમારી ફી નક્કી કરી નાખી છે કે અમે બધું નક્કી મંજૂર કરે, FRCA કમિટીએ નક્કી કરે, અમે કાગળિયા જ્યારે માગીએ છીએ તમને લોકોને ગોળગોળ ફેરવવામાં આવે છે કે FRCA હજી સુધી કાગળિયા, અમને છેલ્લા 4 મહિનાથી કાગળિયા માગે છે, ફીના નિયમન કાગળિયા બતાવતા નથી, જ્યારે સરકારે નક્કી જ કર્યું છે કે 15, 25, 30, તો પછી એ પ્રમાણે તમે બધી સ્કૂલોમાં ફિક્સ કરો કે આ તારીખથી આટલા, આ તારીખથી ફી તમારે લેવા. પહેલી 8 મહિનાથી સરકાર અમને રમાડાય છે બધા વાલીઓને, ત્યાં સુધી જ્યારે ગવર્મેન્ટ નોટો, પૈસાની નોટો જો નાબૂદ એક જ દિવસમાં કરી શકતી હોય તો ફીનો નિયમનનો ઉલ્લેખ કેમ એક જ દિવસમાં નાબૂદ કરી શકે છે એમ?
નોટબંધીનું અમલીકરણ જો એક દિવસમાં કાયદા નિરૂય થઈ શકતું હોય તો ફી નિયમનમાં કેમ ન થઈ શકે ભાઈનો પ્રશ્ન છે. પરંતુ હું આપણે પૂછવા માંગીશ કે જે રીતે આખો મુદ્દો અત્યારે હવે એક પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે, ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ આ મુદ્દા ઉપર લડત આપી રહ્યા છે, સામે સરકાર છે તો બેફામ સંચાલકો બન્યા છે, વાલી તરીકે આપની શું પ્રતિક્રિયા છે? એકચ્યુઅલી તો આમાં તો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ત્રિકોણીઓ જંગ ચાલી રહ્યો છે. એક બાજુ વાલીઓ છે, એક બાજુ શાળા સંચાલકો છે અને એક બાજુ સરકાર છે. હવે આમાં એ જ ખબર નથી પડતી કે સરકાર ઘડીકમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ આમાં વાલીઓની જીત થઈ છે, પણ આ ક્યાં દેખાય છે? આજે તમે જોઈ રહ્યા છો, આજે મીડિયાના માધ્યમ થ્રુ અમે કહેવા માંગ્યા છે, આજે રોજ બરોજ નવીન નવીન નોટિસો આવતી જાય છે, કોઈકને ધાક ધમકી આપવામાં આવે છે સ્કૂલોમાંથી. એ વસ્તુ અત્યારે યોગ્ય નથી અને આ વસ્તુ વહેલી તકે આનું નિવારણ આવે અમે વાલીઓ એ જ ઈચ્છીએ છીએ. એ ચોક્કસથી હું આપની સાથે વાત કરીશ. પહેલા દિવસથી લઈને અત્યાર સુધી વાલી મંડળમાં સક્રિય રહ્યા છો, તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે. કોઈ કેવો બનાવ શહેરની શાળાઓમાંથી બન્યો હોય કે જેને એને વિદ્યાર્થી ફ્રસ્ટ્રેટ થયો અથવા વાલી તરફ એને કોઈ ફરિયાદ કરી હોય, કોઈ ઘટના આપના ધ્યાને આવી છે? જી ચોક્કસપણે તુષારભાઈ, અત્યારે જે પ્રમાણે અધિનિયમ આવેલો છે ફીના અનુલક્ષીને, એને લઈને સંચાલકો કોઈ પણ એને પાલન નથી કરી રહેલા. જેમ કે 15-25-30નું આપણે જે લક્ષ્ય આવેલું છે એને લોકો ફોલો પણ નથી કરી રહેલા. 2011થી જે કેપિટેશન ફી આવેલી છે એને પણ ફોલો નથી કરેલા. એટલે ભાઈ તમે કોઈ એડમિશન ફી ના લઈ શકો, લેટ પેમેન્ટ ફી ના લઈ શકો, કે તમે એડવાન્સ રૂપે કોઈ પણ પ્રકારના પૈસા તમે ના લઈ શકો વાલીઓ પાસેથી. તેમ છતાં પણ સંચાલકો એમની મનમાની ચલાવી રહેલા છે. આજે સુપ્રીમે જ્યારે પ્રોવિઝનલ શબ્દનો યુઝ કર્યો હતો એને એક માળખું બનાવી, એક વ્યાખ્યા બનાવીને એમને ઉઘરાવવાનું શરૂ કરી દીધેલ છે. પણ જે આજે પ્રોવિઝનલ શબ્દ છે એ પ્રોવિઝનલ શબ્દ FRC ડિસાઇડ કરશે, પછી ફી તમારી નક્કી થવાની છે કે સદર સ્કૂલની ફી આટલી રહેશે. હવે આ કશું પણ સંચાલકો માન્ય નથી ગણતા અને એને લઈને આજે હોલ ટિકિટને લઈને ને બધાને લઈને એક જ પ્રતિક્રિયા ચાલી રહેલી છે સંચાલકોની, કે ગમે તેમ રીતે વાલીઓ પાસેથી દબાણપૂર્વક ફી વસૂલવામાં આવે અને એ ફી જે વધારાની હોય એ આવતા વર્ષે આપવામાં આવે. જ્યારે જે બાઇક તમારા લોમાં જ નથી આફ્ટર 2011 કે ભાઈ તમે આ કેપિટેશન ફી તમે લઈ શકો, તો આ રીતની વધારાની માંગણી પણ એ લોકો ના કરી શકે. આજે તો PDC ચેક પણ લેવા જેવી મેટરો ચાલી રહેલી છે. અમુક સ્કૂલો PDC ચેક માંગી રહેલી છે આવતા વર્ષની ફી માટે. આજે સેગનન સ્કૂલે 1,10,000 રૂપિયા 2018-19 માટે માંગી લીધા છે પૈસા એડવાન્સ ફી તરીકે, બરાબર છે? તો કેપિટેશન ફી લેવાની જ નથી. ફી ઇવન તો લેટ પેમેન્ટ ફી પણ લઈ શકતી નથી, તેમ છતાં પણ સંચાલકો એમની મનમાની કરી રહેલા છે. અને જોતું એટલું જ છે કે ભાઈ નિયમો કોઈ નથી અને સુપ્રીમ પણ કોઈ નથી અને ગવર્મેન્ટ પણ કોઈ નથી. જે છે સર્વસ્વ અમે જ છે, બરાબર છે? અમે જે કરીશું એ તમાસા તમારે જોવાના છે, એ અત્યારે અમે ભોગવી રહેલા છે. ચોક્કસથી આપણી સાથે એક ગૃહિણી પણ છે, તેઓ સંતાનના માતા પણ છે, આપનું બાળક પણ ખાનગી શાળામાં બને છે. સંચાલકો દ્વારા જે રીતે ફી ઉઘરાણી થઈ રહી છે, બાળક ઘરે આવીને શું પ્રતિક્રિયા આપે છે અને માતા તરીકે આપણા પર પણ કેટલું પ્રેશર આવે છે ફીને લઈને? ચોક્કસ, બાળક ઘરે આવીને કહેતું હોય છે કે બધા કરતાં એ લોકોને અલગ રીતે ટ્રીટ કરવામાં આવે છે, એ લોકોનું સાંભળવામાં નથી આવતું, માર્ક્સમાં પણ એ લોકો ઓછા આપે છે, ઘણું ખરાબ રીતે ટ્રીટ કરે છે અને બાળકને ખૂબ જ આની માનસિક અસર થાય છે. ચોક્કસથી તુરલ, આપે સાંભળ્યું તે પ્રમાણે જે રીતે બાળકો પાસે કુમળા મહિના માણસ બાળકો હોય છે, જે લોકો શાળામાં અભ્યાસ માટે જતા હોય છે, પરંતુ આ બાળકોને ફી જેવી બાબતે સતત ટોર્ચર કરવામાં આવે છે. ખાનગી સંચાલકો દ્વારા તેઓને ફી ઘરેથી કાર્યાલયમાં જમા કરાવવા માટે પણ વારંવાર કહેવામાં આવે છે. આ ઉપરાંત SMS ને મેલના માધ્યમ દ્વારા અને એક સ્કૂલની જે એપ્લિકેશનો હોય છે એપ્લિકેશનના માધ્યમથી વાલીઓ પાસે સતત ફીની ઉઘરાણી કરવામાં આવે છે. ત્યારે વડોદરાના વાલીઓનું કહેવું છે કે જે સરકારે એક માળખું બનાવ્યું છે, માળખાને સંચાલકો દ્વારા કેમ અમલમાં મૂકવામાં નથી આવ્યું? એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છાશક્તિ નબળી પડી રહી છે, તો ક્યાંક ને ક્યાંક સંચાલકો આ જે ઈચ્છાશક્તિ નબળી પડી છે એનો લાભ લઈને અત્યાર સુધીને જ્યારે આટલી મોટી વાત થઈ ગઈ છે, આટલી મોટી હકીકત સામે આવી છે, તો પણ ફી ઉઘરાવવામાં પાછી પાણી કરતા નથી. જી બિલકુલ, તુષાર આભાર તમામ જે વાલીઓ છે તેઓની વાત આપણા સુધી પહોંચાડવા માટે. ગિરીશભાઈ, સરકારની સામે પણ આંગળી ઉઠી રહી છે કહેવામાં આવી રહ્યું છે, જેમ કે અનેક વાલીઓએ આપણે સાંભળ્યું કે વડોદરાવાસીઓ જે કહી રહ્યા હતા કે જો અમુક નિર્ણયો જે અમુક કાયદા છે તેને અમલમાં મૂકી શકાય છે, નોટબંધીનો નિર્ણય લાવી શકાય છે, શા માટે ફીને લઈને નિર્ણય કડક રીતે અમલીકરણની દિશામાં આગળ સરકાર નથી વધી રહી? સરકારની સામે વાંધો છે કે માત્ર સંચાલકો સામે? સરકારની સામે મેડમ વાંધો ના ઉઠાવી શકે, સરકારે તો આ કાયદો બનાવે છે. હા, પણ આની જવાબદારી સરકારે નિભાવવામાં ક્યાંક ચૂક થઈ ગઈ એવું મને લાગી રહ્યું છે. કેમ કે આજે જ્યારે સરકાર આપણે નાનો એક ટ્રાફિકનો નિયમ ભંગ કરતા હોઈએ છીએ તો એ બી આપણે દંડની જોગવાઈ છે અને આપણે દંડ ભરવો પડતો હોય કે સજાની જોગવાઈ હોય, તો આટલી બધી દાદાગીરી ચાલતી હોય અને એની સામે સરકારના અધિકારી લેવલના માણસો જો આના ઉપર કાર્યવાહી ન કરતા હોય
તો એ ક્યાંક શંકાના સ્થાન છે, કેમ કે શંકા રાખવાનું કારણ કેમ કે આજે કેટલી રજૂઆત કરી છે, લેખિતમાં રજૂઆતો થાય છે સાહેબ, કે અમે એવું કહીએ છીએ કે તમે ફીસ ઉઘરાવો અમને ના નથી, ફીસ તમે લેખિતમાં તો આપો કે અમે આટલી લઈશું, આવતા વર્ષે નેક્સ્ટ યર આવશે અમે સેટઅપ કરીશું, એ તો કોઈ તૈયારી જ નથી, બધું બ્લેક મની જનરેશન માટે ચાલી રહ્યું છે. અને બીજી વસ્તુ, અલગ અલગ નામે અલગ અલગ ટ્રસ્ટ બનાવે, અલગ અલગ ચેક લેવામાં આવે છે, એટલે કોઈ પણ રીતે જે સંચાલકોને ફીસ જ જોઈએ, બીજું કોઈ અત્યારે કોઈ એક જાતનું નીતિ નિયમ રહ્યા જ નથી. એક નાનકડો સવાલ મારા મનમાં એ ઉઠી રહ્યો છે કે સરકારે આ પ્રકારનો નિયમ બનાવ્યો, સરકારે કહ્યું કે આ પ્રકારનો કાયદો બનવા જઈ રહ્યો છે, ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો. આટલા વખતથી જ્યારે ફી આ જ પ્રમાણે ચાલી રહી છે, શા માટે પહેલા વાલી મંડળ એકત્રિત ન થયું અને વિરોધ ન કર્યો? મેડમ, પહેલા એવું હતું કે પહેલા આજે બધા જે તે સિસ્ટમ આપણે ક્યારે પણ ક્યારેક નાની શરૂઆત જ મોટી વસ્તુ હોય છે, શરૂઆત થઈ આ બાબતની ક્યાંક ને ક્યાંક રજૂઆત થઈને અત્યારે આ મુદ્દો જ્યારે બધાને આકર્ષે છે, કેમ કે બધાને ટોટલ મધ્યમ વર્ગને આ વસ્તુ નડી રહી છે, અને સરકારે નહીં મેડમ, આ પોલિટિકલ સ્ટન્ટ હતો એક્ચ્યુઅલમાં તો, કેમ કે જ્યારે સરકારને ઇલેક્શન આવી રહ્યું હતું ને, પોલિટિકલ સ્ટન્ટ માટે સરકારે આ કાયદો જાહેર કર્યો. છતાં સરકારની સામે વાંધો નથી, વાંધો એના માટે નથી કે સરકાર આ જ કાયદો લઈને આવી છે. જ્યારે સંચાલકો આ કાયદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, એ બાબતથી પડકાર્યો કે કાયદો કોન્સ્ટિટ્યુશનલી વેલિડ નથી, ત્યારે નામદાર હાઈકોર્ટે એમ કીધું કાયદો વેલિડ છે, સુપ્રીમ કોર્ટે એ કીધું. સંચાલકો એ બાબતે એમ કે છે કે અમે ફ્રોમ ડે વન થી એફઆરસીમાં ક્યારે ગયા હતા સંચાલકો, સીધા હાઈકોર્ટમાં ગયા હતા એ લોકો. એટલે આ બાબતે મુખ્ય વાંધો અમને સંચાલકો તરફથી, કેમ કે સંચાલકો આ મુદ્દાને સોલ્વ કરે ફ્રોમ અત્યારે આખો મુદ્દો શાંત થઈ જાય, કેમ કે મારે સીધું સંચાલકની સામે જવાનું મારા બાળક માટે, સીધું સરકાર માન્ય મંત્રીશ્રી સામે હું મારા બાળક માટે રોજુરત નથી જવાનું કે સાહેબ તમે મારા બાળકનું જુઓ, મારે સંચાલકની સામે. એ મને કેબિનમાં એમ કે છે કે તમારે ફી ભરવી છે, નહીં તો તમારા બાળકને ઉઠાવી જાઓ અથવા હું કાઢી દઈશ. એટલે ક્યાંક ને ક્યાંક બધા વાલીઓને ડર લાગે છે, કોક ને કોક એવો બનાવ બનાવી અને મારા બાળકને સ્કૂલમાંથી કાઢશે, હેરાન કરશે. અને જે માણસો, એક તરફ અનેક વાલીઓ એવું કહી રહ્યા છે કે બાળકોને હેડ ડાઉન કરાવવામાં આવે છે, બાળકોને પરીક્ષામાં સારા માર્ક નથી આપવામાં આવતા, બાળકો સાથે જુદું વર્તન કરવામાં આવે છે, છતાં સંચાલકોનો ભય છે આ બંને વાતો એક સાથે ન હોઈ શકે. હિરેનભાઈ, શું કહેશો આ મામલે આપ? મેડમ, આ મામલે હું, તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો ગિરીશભાઈને અને એમને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. થોડાક પાછળ જઈએ ગ્રાન્ટેડ શાળાઓ અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના ડિફરન્સમાં. જી, અત્યારના વાલીને ગુરુ ધ્રોણના આશ્રમમાં ભણાવવા છે બાળકને, સંદીપનીના આશ્રમની ફીસમાં વિષય આ છે. મેડમ, સંદીપનીને પણ મોકો આપો, એ પણ ગુરુ ધ્રોણ જેવું જ શિક્ષણ આપે છે, એણે પણ કૃષ્ણને બહાર કાઢ્યા હતા, પણ એમને તો બુદ્ધિ સુવિધા જોઈએ છે અને એ પણ સંદીપનીના રૂપમાં. સંચાલકોની જવાબદારી માત્ર એજ્યુકેશન આપવાની છે, એ એજ્યુકેશન એમને લેવું છે માત્ર, તો એટલી ફીમાં આપવા તૈયાર છે એ લોકો. પણ એમને તો એ પ્રવૃત્તિઓ પણ કરવી છે, કોકરિક્યુલમ એક્ટિવિટી પણ કરવી છે, એગ્રી છીએ, બધું કરવું છે. તમે લખીને આપી દો અત્યારે આપણે, કે તમે સ્કૂલ સંચાલકો લખીને આપી દે, અમારે કોકરિક્યુલમ એક્ટિવિટી તમે બંધ કરી દો, કોઈ ઇશ્યુ નથી, વાંધો નહીં, પણ તમારું એજ્યુકેશન સિસ્ટમ તમારી ડાઉન નહીં થાય, કેમ કે તમે ભારતના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છો. પોતાનું એજ્યુકેશન ડાઉન સિસ્ટમ કરે છે, થઈ રહ્યું છે, મારા બાળક સાથે બન્યું છે સાહેબ, મારા બાળક સાથે બન્યું છે, મારા બાળકને ક્લાસમાં હેડ ડાઉન કરીને સુલાવી રાખતા હતા, જેને ફીસ નથી ભરી એમનો ક્લાસ અલગ કરી દીધો. મેડમ, ક્રિટિસિઝમ નથી, આ બાયસ્ડ ક્રિટિસિઝમ છે સાહેબ. જેની જોડે મારી જોડે બન્યું છે હું એની વાત કરું, મારા બાળકનો ક્લાસ અલગ કરી દીધેલો ફીસ માટે સાહેબ, મારા બાળક જેને ફીસ નથી ભરી એમનો ક્લાસ અલગ, જે લોકોએ ફીસ નથી ભરી એ લોકોને પિકનિકમાં નથી લઈ ગયા, જેણે ફીસ ભરી એ લોકોને પિકનિકમાં લઈ ગયા. આ કઈ ટાઈપનું માણસ છે તમારું? સંચાલક છો તમે, બાળકને ફર્સ્ટ સ્ટાન્ડર્ડના પણ જાણીએ, તેમને તો એમનો વિચાર પણ જાણીએ. દીપકજી, આ જે રીતે વાત કરી રહ્યા છે હિરેનભાઈ ને ગિરીશભાઈ, જે રીતે વાત કરી રહ્યા છે, બાળકો સાથેનું આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય છે, અને સંચાલકો પણ હવે પોતાની વાત ટસથી મસ કરવા માટે તૈયાર નથી. હિરેનભાઈ જે વાત કરી રહ્યા છે એ વ્યક્તિગત વાત કરી શકતા હશે, પોતાની સાથે ઘટેલી ઘટના કોઈ હોય અને એની જોડી વાત કરી શકે, પણ સામાન્ય રીતે આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે. બીજું કહેવાનું કે સરકાર નહીં, મારા ધ્યાન પર નથી આવી, જો આવી હોય તો તમે લોકો મીડિયાના માધ્યમથી એવી ઘટનાઓ તમે બતાવી જ હશે અને લોકો સુધી પહોંચાડી હશે, કારણ કે મીડિયા છે એ નિષ્પક્ષ રીતે કામ કરે છે અને એણે બતાવી જ હશે, મારા ધ્યાન પર નથી આવી. મારે અહીંયા માત્ર એટલું કહેવું છે હિરેનભાઈ અને વાલી મિત્રોને કે સરકારની કોઈ પણ ખાતામાં કોઈ પણ કામ માટે કોઈ પણ અરજી પણ કરવાની હોય તો એની ફી પહેલાં ભરવામાં આવે છે કે પછી ભરવામાં આવે છે?
કોઈ પણ અરજી, કોઈ પણ કામ, કોઈ પણ ફી સરકારી ખાતામાં કોઈ પણ કામ માટે ભરવાનું આવે તો પહેલાં પૈસા અને પછી કામ થાય છે કે પહેલાં કામ અને પછી પૈસા લેવામાં આવે છે? સરકારને એમ પૂછો કે તમે આ શા માટે કરો છો? બોર્ડની પરીક્ષા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ લે છે અને બોર્ડની પરીક્ષા લેતા પહેલાં 6 મહિના અગાઉ રાજ્ય સરકારના બોર્ડ વિભાગમાંથી વિદ્યાર્થીઓના તમામ વિદ્યાર્થીઓના ધોરણ અને 10 અને 12ની જાહેર પરીક્ષાના પરીક્ષા ફીના પૈસા એડવાન્સમાં 6 મહિના અગાઉ સરકાર લઈ લે છે. એક પણ બાળકની ફી માફ કરતી નથી. તો સરકાર જો એક પણ બાળકની ફી માફ ના કરી શકતી હોય, બોર્ડના પરીક્ષાના પૈસા 6 મહિના અગાઉ લઈ લેતી હોય, ત્યાર પછી જ હોલ ટિકિટો રજૂ કરતી હોય, તો શાળા સંચાલકો 10-10 મહિનાથી ફી ન લેતા હોય અને છતાં પણ બાળકોનું ભવિષ્ય ન બગાડતા હોય, ભણાવતા હોય, પ્રવૃત્તિ કરાવતા હોય, પ્રવાસ કરાવતા હોય અને એ કમ્પલસરી નથી હોતું, છતાં પણ બધું જ શાળા સંચાલકો શાળાના મર્યાદામાં રહીને, એની ફીની મર્યાદામાં રહીને બધું જ કામ કરતા હોય છે, ત્યારે હિરેનભાઈ તમારે વિચાર કરવો જોઈએ કે 10-11 મહિનાથી જે બાળકો સતત અને સતત શાળામાં ભણી રહ્યા છે ત્યારે શિક્ષકોના પગાર કેવી રીતે કર્યા હશે, લાઇટ બિલ કેવી રીતે ભર્યા હશે, સરકારના તમામ કરવેરા કેવી રીતે ભરાયા હશે, તમે એનો વિચાર કર્યો છે ક્યારે? ગિરીશભાઈ, દીપક, તમે એક સિનેમાની હોલની ટિકિટ લેવા જાઓ ને સાહેબ, જો પહેલા પૈસા અને પછી સિનેમા બતાવવામાં આવે છે તો આ તો શાળા છે. સરકાર બોર્ડની પરીક્ષાની 6 મહિના અગાઉ કેમ લઈ લે છે? એક તરફ ફી ને કાબુમાં કરવાની વાત ચાલી રહી છે, અનેક શાળાઓ મારે એટલું જ કહેવું છે, હું એ વાત સાથે સંમત છું કે કદાચ કોઈ શાળાઓએ ફી વધારો ઝીકી દીધો હશે, છતાં પણ વાલીઓએ એ શાળામાં ભણાવવા એવું શા માટે મજબૂરી છે? રાજ્ય સરકારે આટલી સરસ શાળાઓ બનાવી છે જેની અંદર મફત પુસ્તકો, મફત સ્કૂલ બેગ, જમવાનું, રમવાનું, આટલું સરસ બિલ્ડિંગ અને ક્વોલિફાઈડ ટીચર્સ લાવવા લઈ જવાની વ્યવસ્થા, રાજ્યના મેરિટ બેઝ ટીચર્સ લઈને રાજ્ય સરકાર પૂરતા પગાર સાથે, 7મા પગાર પણ સાથે શાળાઓ ચલાવે છે, તો વાલીઓએ ત્યાં જવા માટે શા માટે ખચકાટ કરવો જોઈએ? ત્યાં સરસ મજાની સુવિધાઓ છે, સરસ મજાના વર્ગખંડો છે, પૂરતા પ્રમાણમાં શિક્ષકો છે, તો શા માટે ખાનગી શાળાઓમાં ભરાઈને પડી રહ્યું છે? વાલી સ્વતંત્ર હોવા જોઈએ, જ્યારે એને શાળા પસંદ કરવી હોય ત્યારે કરી શકે, શાળાઓ જ્યારે છોડવી હોય ત્યારે છોડી શકે છે. દીપકજી, સીધો સવાલ, તમામ વાલીઓ જે રાજ્ય ચલાવી રહી છે, સરકારી શાળામાં બાળકોને અમે તમે લોકો શું કરશો? અમને ખૂબ આનંદ થશે મેડમ, અમને ખૂબ આનંદ થશે, અમે આનંદ થશે, અમે આનંદ થશે. પછી સરકાર નક્કી કરી રહી છે એ ફીમાં નથી ભણાવતા બાળકો, અમારે જે કરવું હશે તે અમે આજે સરકારને એન્ડ ઓવર કરવું છે. એટલે આખી ઘટનામાં ગિરીશજી જે રીતે બંને સંચાલક મિત્રો કહી રહ્યા છે કે સરકારી શાળામાં બાળકો ભણવા માટે શાળા ચલાવી, સરકારી શાળાની અમારે શાળા ચલાવી, અમારી શાળામાં ભણવા છે, તમારે પ્રાઇવેટ શાળામાં ભણવા માટે એટલા માટે છે કે અમે સ્વાયત્ત સંસ્થા કરવા પડશે, અમે ઓટોનોમસ શાળાની વાત નથી, હું માત્ર ગિરીશભાઈ ના દીકરાની કેસની વાત કરું. ગિરીશભાઈના દીકરાને જો ત્યાં થ્રેટન છે, અમે સ્વાયત્ત સંસ્થા છીએ, સેલ્ફ ફાઇનાન્સ, ગિરીશભાઈના દીકરાને જો ઓટોનોમસ બોડી, તો આવા કેટલા કેસ છે, આ કેટલા કેસ છે, એના માધ્યમથી એ બધા જોડાયેલી વાત છે. ઓટોનોમી ઓટોનોમી કોને કહેવાય? સ્વાયત્ત સંસ્થા કોને કહેવાય? કેમ ઓટોનોમી ઓટોનોમી એનું કારણ તમને કહું, સ્વાયત્ત સંસ્થા કોને કહેવાય? ઓટોનોમી સારી સ્વાયત્ત સંસ્થા, સ્વાયત્ત સંસ્થા પોતાની રીતે ચલાવી શકવા જોઈએ અને વાલીઓએ એ શાળાની પસંદગી વાલીએ કરવાની છે, એમાં રાજ્ય સરકારે એ પસંદગી કરવાની નથી. અને શાળાને જ્યારે સંચાલન કરવાની એફિલિએશન આપવામાં આવે છે ત્યારે એના નીતિ નિયમો ઘડેલા હોય છે, એ મુજબ શાળા સંચાલન કરવાનું હોય છે, અને ના કરતી હોય તો સ્વતંત્ર છે. 20 વર્ષ પહેલા યોગ્ય નથી, ટૂંકમાં જવાબ માંગીશ આપની પાસે. સંચાલકો જે મનમાની કરી રહ્યા છે, દીપકજી આપની પાસેથી આ સવાલ યોગ્ય છે. સ્વાયત્ત સંસ્થા, ટૂંકમાં એટલું જ કહેવાનું છે, તમે હું તમને અંગ્રેજીમાં એક શબ્દ કહેવા માંગુ છું, ઓટોનોમસ, અને ગુજરાતીમાં એને સ્વાયત્ત સંસ્થા, અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ જે માત્ર ને માત્ર ફીના માધ્યમથી ચાલતી સંસ્થા હોય, રાજ્ય સરકાર એમાં ન તો 1 રૂપિયાનું અમને કોઈ પણ મદદ કરે છે, ન જમીન આપે છે, ન મકાન આપે છે, ન ગ્રાન્ટ આપે છે, તમામ ખર્ચાઓ માત્ર ફી આધારિત હોય, ત્યારે વાલીઓએ પોતાની પસંદગીની શાળા પોતાના બાળકના પ્રમાણે, પોતાની આવકના પ્રમાણમાં, પોતાના વિસ્તારના પ્રમાણમાં, માધ્યમ સાથે એ કરી શકે છે, એમાં કોઈ બંધન નથી. સરકાર જી બોલો, કોર્ટ નક્કી કરી ચૂકી છે
ફીના ધારા ધોરણ નક્કી થઈ ગયા છે, શું સંચાલકો હજી પણ માનવા માટે તૈયાર નથી? દીપકજી, હું અહીંયા સુધારો કરવા માંગુ છું. સુપ્રીમ કોર્ટ 3 મે 2018 રોજ આની સુનાવણી કરવાની છે. રાજ્ય સરકારને સંચાલકો અને વાલીઓના અભિપ્રાય મંગાવી અને ફરીવાર કટઓફ નક્કી કરવા માટેનો આદેશ કર્યો હતો. છતાં પણ રાજ્ય સરકારે કટઓફ નક્કી કરતી વખતે શાળા સંચાલકોને ગુજરાતી મીડિયમ, અંગ્રેજી માધ્યમ, સીબીએસઈ, પ્રાથમિક શાળા, ગામડાની શાળા, શહેરની શાળા એનું કોઈ પણ માળખું જે નક્કી કર્યું છે એમાં 15-25-27-15-25-30 કરવામાં આવ્યા છે. શું કહેશો તમે? 15-25-30 જે કરવામાં આવ્યા છે એ મિનિમમ બોર્ડર નક્કી કરે છે. આના પહેલા પણ આપણે સમજી લયા છે કે ફી રેગ્યુલેટરી કમિટી છે, રેગ્યુલેશન નથી, રેગ્યુલેટરી કમિટી છે. તો ફી રેગ્યુલેટરી કમિટીમાં એની ઉપર જે લોકોને ફી લેવાની છે એ લોકો એફઆરસી માં અરજી કરવાની. એનાથી વધુ એક પણ રૂપિયો સંચાલક રાખશે નહીં એની બાંયધરી હું આપું છું. જી ઠીક છે. ગિરીશજી, મેડમ એક જ વસ્તુ છે કે એફઆરસી નક્કી કરશે તો તમારે અત્યારે ફી લેવાની વાત જ ક્યાં આવે છે? બીજી વસ્તુ સાહેબ, બીજી વસ્તુ તમને એક પોઈન્ટ ક્લિયર કરું, દીપકભાઈ નો તમારો પોઈન્ટ ક્લિયર કરું. તમામ વાલીઓ સરકારે નક્કી કરેલી ફીસ પ્રમાણે ફીસ આપી દીધી છે. સરકારે નક્કી કરી નથી કોઈ ફીસ. અરે સાહેબ, જો એફઆરસી ની જે 15-25-30 ની લિમિટ આવી છે એ પ્રમાણે ફીસ ભરી છે. વત્તા બીજી વસ્તુ, તમારા પ્રોવિઝનલ ફીસ સાહેબ, પ્લીઝ મતલબ સાહેબ, પ્રોવિઝનલ ફીસ નો મતલબ શું થાય? પહેલા મને ધીરેન્દ્ર એક જ વસ્તુ તમને સમજાવું. કામ ચલાવ ફીસ, એક મિનિટ સાહેબ કમ્પ્લીટ કરી લઉં. કામ ચલાવ ફીસ નો મતલબ એવું છે કે તમારી પાસે હજી ફાઇનલ ફીસ નું તમારી પાસે ધારા ધોરણ નક્કી નથી. તમારે ફાઇનલ ફીસ નક્કી નથી થતી, પ્રોવિઝનલ ફીસ છે તો તમારા ખર્ચાને લેવલ થાય એટલી ફીસ તમારે લેવાની. સાહેબ એક મિનિટ, હવે એક જ વસ્તુ તમને કહું. સુપ્રીમ કોર્ટ તમને એમ કે આ વર્ષે તમને વચગાળાનો ઓર્ડર આપ્યો પ્રોવિઝનલ ફીસ નક્કી કરો, નેક્સ્ટ યર થી તો પિક્ચર એકદમ ક્લિયર જ છે સાહેબ. સુપ્રીમ કોર્ટ તમે ઉપર થઈ જવાના નથી. એક મિનિટ, બીજી વસ્તુ આવતા વર્ષે કોર્ટ ક્લિયર કરી દેશે 100%. સાહેબ તો હું વાંધરી આપું છું, જે બી સુપ્રીમ કોર્ટ કહેશે ને અમે માનવાના છીએ. તમે આ વર્ષે બી સર્વર કરીશું, સ્પષ્ટ છે. આ વર્ષથી બી સર્વર કરીશું. શિક્ષક અને સાહેબ, બીજી વસ્તુ તમને કીધું, સંસ્થા ફી લેતી હતી એ પ્રોવિઝનલ ફી છે એવું નક્કી કર્યું છે. આજે સવારે કોર્ટ બધા પક્ષ સંચારીને બરજૂ કરશે. ડીઓ એવું કહ્યું છે કે પણ સાહેબ, આને ધંધો ના બનાવી લેવાની થાય છે. આખો ગુચવાયેલો છે આ ચર્ચામાં પણ. આને ધંધો ના બનાવી શકાય સાહેબ આપણે. એનો કોઈ નિરાકરણ હજી નથી દેખાઈ રહ્યું. આ પત્રણેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો ફી એક કઠિન પરીક્ષા વિષયને લઈને આજે વાદ વિવાદમાં કરી રહ્યા હતા વાત. આવતીકાલે નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.